ભરૂચના ઝઘડિયાના વસાવા ફતેસિંહભાઈ રાજ્યભાઈએ હેરાનગતિ અને ત્રાસના આક્ષેપો સાથે નોકરીમાંથી રાજીનામું આપી દેવા સંદર્ભે આમંત્રણ ઉપવાસ પર ઉતરતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ફતેસિંહભાઈ રાજ્યભાઈએ પોતાના જિલ્લા સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા તથા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા તથા પૂર્વ સંઘના મંત્રી જગતસિંહ યાદવ અને હાલના મંત્રી અલિન્દ્રાસિંહ ગોહિલ સંઘના પ્રમુખશ્રીઓ અને મંત્રીઓ દ્વારા પોતાને હેરાનગતિ અને ત્રાસ આપતા હોવાનું ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપવાની માંગ સાથે આમરણ ઉપવાસ પર ઉતરતા સમગ્ર મુદ્દે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. તેઓએ આવેદનમાં જણાવ્યું હતું કે મારી સાથે કરવામાં આવી રહ્યો છે શિક્ષક સંઘના સંબંધી દ્વારા ભ્રષ્ટાચાર આચર્ય હોવાનો પણ ગંભીર આક્ષેપો તેઓએ કર્યા હતા. ફતેસિંહભાઈએ પોતાનો ત્રાસ અને થઈ રહેલી હેરાનગતિના કારણે રાજીનામું આપવા મજબૂર થવું પડ્યું એમ તેઓએ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે ફતેસિંહભાઈએ ઉગામેલું આમરણ ઉપવાસનું શસ્ત્ર કેવું રંગ લાવે છે તે તો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. મને આ લોકોએ તાત્કાલિક શું કહેવાય, તાત્કાલિક ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 તથા ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971માં જોગવાઈ ધ્યાનમાં લીધા વગર મારી આ લોકોએ શું કહે 24 કલાકમાં જ બદલી કરાવી હતી અને એ મને કોઈ તક પણ આપી નથી કે જેથી હું કહેવાય કે મને સમય મળવું જોઈએ અને તાત્કાલિક મારી બદલી વિલાયત ફળિયામાં કરવામાં આવેલી છે. અને હવે પછી પાછી ત્યાંથી મારા નિયામકે ઓર્ડર રદ કરીને મને પાછા શું કહેવાય કે મૂળ શાળામાં મૂકેલા છે. એટલે એ લોકો આ સંઘના પૈસા ઉઘરાવીને શું કહેવાય ભ્રષ્ટાચાર કરેલો છે અને તે મેં આગળ પણ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘને પણ આપેલું અધિવેશન હતું ત્યાં અને જિલ્લા સંઘમાં પણ આપેલું કે ભાઈ આ તમે ખોટું કરો છો અને કુલ રકમ 3,56,500 થાય છે તમામ શિક્ષકો પાસે. ઝઘડિયા તાલુકાના 705×300